આટલો ત્રીજાનો પહેલો બે સંખ્યાના સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે સંખ્યા શોધો અહીં અંદર બે સંખ્યાઓ કીધી છે કે બે સંખ્યાઓ આપણે ધરવાની પણ તેમાં પહેલી સંખ્યા ધરીશું પહેલી એટલે કે નવમી સંખ્યા નવમી સંખ્યા આપણે લઈશું x કોઈ બી સંખ્યા ધરો તો એબીસીડી ના અક્ષરો લેવાય 99% બધા કોયડા ઓકે ની અંદર x જ લઈએ છે આપણે તો ધરો કે પહેલી એટલે કે નવમી સંખ્યા x છે અને બીજી સંખ્યા કઈ આવવાની છે મોટી તો તે કેટલી છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે એટલે મોટી સંખ્યા હોય તો જ વધારે હોય તો પહેલી સંખ્યા જે x છે તેના કરતા એ 15 વધારે છે એટલે x 15 તો આપણે કઈ સંખ્યા મળી x અને x 15 આ નાની સંખ્યા અને આ મોટી સંખ્યા હવે આપણે કીધું છે બંને સંખ્યાનો સરવાળો બરાબર 95 તો બંને સંખ્યા એટલે કઈ તો કે પહેલી અને બીજી તો x વત્તા આ x અને x 15 બરાબર 95 હવે શું કરીશું x અને x x અને x એટલે કેટલા થશે 2x બરાબર ના છેદમાં બરાબર બરાબર ની નીચે બરાબર 95 ના 95 અને જે આ વત્તા 15 છે તે બાજુ બદલીશું એટલે એ થશે ઓછા 15 એટલે બાજુ બદલતા ધન ચિહ્ન હોય તો ઓછા ચિહ્ન થાય એટલે 2x બરાબર 95 ઓછા 15 એટલે આપણને મળે છે 80 હવે શું કરીશું આપણે તો ચલ x ની જ કિંમત જોઈએ છે એટલે એની જોડે બે ગુણાકાર સ્વરૂપે છે એટલે એને આપણે ઘડવા હોય તો એને બાજુ બદલતા છેદમાં લઈ જવા પડે એટલે x બરાબર 80 ના છેદમાં કે એટલે x બરાબર આપણને મળે છે 40 એટલે આ દાખલાની અંદર x ની કિંમત આવી છે 40 હવે અહીંયા આપણે એનો જવાબ લાવીશું નાની સંખ્યા કઈ છે તો કે x છે એટલે x બરાબર આપણે લખી દઈશું 40 હવે મોટી સંખ્યા કઈ છે તો કે મોટી સંખ્યા x 15 છે તો x 15 છે એટલે x 15 લઈશું એટલે x ની જગ્યાએ 40 લઈશું અને વત્તા ના વત્તા અને 15 ના 15 એટલે એ બે નો સરવાળો કરીશું એટલે 40 15 એટલે કે આપણને 55 મળે છે તો આ રીતે નવમી સંખ્યા અને મોટી સંખ્યા આપણે શોધી શકીએ છે બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે અને તેમની વચ્ચેનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો હવે જ્યારે આવી રીતે જેમ આપેલું હોય તો 5:3 કહેવાય અને વંચાય હવે તમારે ધરો કે સંખ્યા ધરવાની હોય તો પહેલી સંખ્યા આપણને કેટલા છે તો 5 તો 5 ગુણ્યા x કરી દેવાના અને બીજી સંખ્યા કઈ તો કે જેમ પછી જે સંખ્યા છે 3 તો 3 ગુણ્યા x કરી દેવાના બરાબર છે અને તફાવત કેટલો છે તો કે તફાવત એનો 18 છે તફાવત અહીંયા આપી દીધો છે તફાવત કેટલો છે 18 પહેલી સંખ્યા આપણને કઈ મળી 5x બીજી કઈ મળી 3x અને એ બે નો તફાવત આપણને કેટલો મળ્યો 18 તો હવે 5x ઓછા 3x આ તફાવત એટલે શું તો કે તફાવત ની જગ્યાએ આપણે શું લખવાનું 5x ઓછા 3x તો 5x ઓછા 3x બરાબર 18 5x માંથી 3x જાય એટલે 2x મળે છે બરાબર 18 x બરાબર 18 ના છેદમાં 2 એટલે x બરાબર મળે છે આપણને 9 તો x ની કિંમત આપણને 9 મળી પણ પહેલી સંખ્યા આપણી કઈ છે તો અહીંયા ધ્યાન રાખજો તફાવત લખ્યું છે તેની જગ્યાએ મેં પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીને લખી છે ત્યાર પછી આ બરાબરનું ચિહ્ન છે 18 છે ત્યાર પછી આ 5x માંથી 3x જાય એટલે 2x કેવી રીતે આવ્યા તો કે આનું વત્તાનું ચિહ્ન છે જુદા જુદા ચિહ્ન છે એટલે બાદબાકી થાય છે 5 માંથી 3 જાય એટલે 2x આવે છે 2x બરાબર 18 આપણે x ચલની કિંમત જોઈએ છે એટલે 2 ને લેવાના છે છેદમાં કારણ કે બાજુ બદલાય તો ગુણાકાર સ્વરૂપે હોય તો તે ભાગાકાર સ્વરૂપે જાય છે એટલે x બરાબર 18 ના છેદમાં 2 અને 2 એકુ 2 અને 2 નવા 18 એટલે x બરાબર 9 મળે છે તો x ની કિંમત 9 મળી છે પણ આપણી પહેલી સંખ્યા તો છે 5x એટલે પહેલી સંખ્યા 5x છે તો પહેલી સંખ્યા 5x બરાબર 5 ગુણ્યા x એટલે 5 ગુણ્યા 9 એટલે આપણને મળે છે 45 અને બીજી સંખ્યા છે 3x આ 3x તો 3 ગુણ્યા x 3 ગુણ્યા x એટલે x ની કિંમત આપણે કેટલી લેવાની છે અહીંયા આપણને મળી છે 9 એટલે 3 ગુણ્યા 9 એટલે એ મળે છે આપણને 27 એટલે આપણને પહેલી અને બીજી સંખ્યાઓ મળી જાય છે 45 અને 27 હવે તમે આ જ રીતનો દાખલો મેં તમને બીજો એક આપ્યો છે હોમવર્કમાં તે બરાબર ધ્યાન રાખીને આ જ રીતે કરવાનો છે જેમ શબ્દ આપેલ હોય તો એની જગ્યાએ એની બાજુમાં x લખી દેવાના ધારો કે કરીને આ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો કરજો
સંખ્યાનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો હવે પ્રાકૃતિક સંખ્યાઓ તમે કયા ચેપ્ટરમાં શીખી ગયા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ કઈ આવે 1 2 3 4 5 બરાબર છે તો અહીંયા આપણે ધારો કે પહેલી પ્રાકૃતિક સંખ્યા x લેવાની છે કઈ લેવાની છે x પહેલી પ્રાકૃતિક સંખ્યા ABCD ના અક્ષરો એમે પહેલા જ કીધું કોર્ડા ઉગે છે આની અંદર આપણે અક્ષરો ABCD ના લેવાના છે તો પહેલી પ્રાકૃતિક સંખ્યા x છે બીજી પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવે તો કે બીજી પ્રાકૃતિક સંખ્યા એટલે x ની અંદર 1 ઉમેરો એટલે બીજી પ્રાકૃતિક સંખ્યા મળે એટલે x / 1 હવે આપણે ત્રીજી પ્રાકૃતિક સંખ્યા કીધી એટલે શું કરવાનું તો કે બીજી ની અંદર 1 ઉમેરો એટલે x / 2 મળે છે એટલે આપણે શું થશે અહીંયા જુઓ x / 1 હતા તેની અંદર 1 ઉમેરી એટલે x / 2 આવી રીતે x / 2 આપણે મળે છે તો પહેલી પ્રાકૃતિક સંખ્યા x મળી બીજી પ્રાકૃતિક સંખ્યા x / 1 મળી અને ત્રીજી પ્રાકૃતિક સંખ્યા આપણે x / 2 મળે છે હવે શું કીધું છે તે સંખ્યાનો સરવાળો 51 છે તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો છે તો કે 1 બરાબર કરીને 51 તો જે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે કઈ કઈ સંખ્યાઓ છે તો કે પહેલી x હતી બીજી x / 1 અને ત્રીજી x / 2 એની વચ્ચે સરવાળો છે એટલે વત્તાનું ચિહ્ન કરવાનું બરાબર 51 હવે શું થશે x x અને x એક ચોકલેટ ને એક ચોકલેટ તો તમારી પાસે કેટલી ચોકલેટ થઈ 3 ચોકલેટ એટલે 3x વત્તા આ 1 અને 2 એટલે 1 / 2 એટલે કેટલા થશે 3 બરાબર 51 હવે તમને ખબર છે સમીકરણનો ઉકેલમાં આપણે તો 3x એટલે ચલની કિંમત શોધવાની છે એટલે એની આજુબાજુનાને ધીરે ધીરે દૂર કરવાની તો 3x બરાબર 51 અને આ વત્તા છે 3 એને આ બાજુ લઈ જવાના એટલે આપણને મળશે -3 તો 51 માંથી 3 બાદ થાય એટલે આપણને મળે 48 3x ના 3x હવે આપણે તો ચલની કિંમત જોઈએ છે એટલે આ 3 ને આપણે ક્યાં લઈ જવા પડશે ગુણાકાર સ્વરૂપે છે એટલે સામેની બાજુ જતા છેદમાં લઈ જવા પડે એટલે x બરાબર 48 ના છેદમાં 3 એટલે x બરાબર આવશે 4 કેવી રીતે આવ્યા તો કે 48 / 3 કરે એટલે આપણને શું મળે છે 16 તો x ની કિંમત એટલે x એટલે શું હતું પહેલી પ્રાકૃતિક સંખ્યા અને પહેલી પ્રાકૃતિક સંખ્યા એટલે x / 4 બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ છે x / 1 એટલે x / 1 એટલે 16 / 1 બરાબર આપણને મળે છે 17 અને હવે આવે છે ત્રીજી પ્રાકૃતિક સંખ્યા એટલે x / 2 અને x / 2 એટલે x ની કિંમત 16 લખીશું વત્તાના વત્તાને 2 એટલે 16 / 2 એટલે આપણને 18 તો તે સંખ્યાઓ કઈ મળી 16 17 અને 18 પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી અનંત સુધી સંખ્યાઓ આવેલી છે તો આની અંદર આપણને પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મળી છે 16 17 અને 18 એ દાખલો જે મે હમણાં તમને કરાવ્યો તેનો છે 3 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અહીંયા 123 આપેલા છે તો તે સંખ્યાઓ શોધો તો તે સંખ્યાઓ તમારે જાતે શોધવાની છે પહેલી પ્રાકૃતિક સંખ્યા x ગણજો બીજી x / 1 અને ત્રીજી x / 2 અને તે રીતે સમીકરણનો ઉકેલ લાવી અને દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે